હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવવાના છીએ દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઈલ. તો દાલ ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક વાડકી જેટલા બાસમતી ચોખા લીધા છે, અડધી વાડકી મગની પીળી દાળ લીધી છે અને અડધી વાડકી જેટલી તુવેરની દાળ લીધી છે. હવે આપણે આ ત્રણેય વસ્તુઓને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આ ત્રણેય વસ્તુઓને આપણે પાણીથી વોશ કરી લેવાનું છે, જેથી આમાંથી બધો કચરો નીકળી જાય. તો હવે આપણે દાળ અને ચોખાને 2-3 પાણીથી વોશ કરી લીધા છે. તો હવે વોશ કરી લીધા બાદ મેં અહીંયા એક કુકર લીધું છે અને આપણે દાળ ચોખા કુકરમાં એડ કરી દઈશું. કુકરમાં એડ કર્યા બાદ પાણી એડ કરીશું, ત્યારબાદ હળદર પાવડર નાખીશું. ત્યારબાદ 1/2 ટેબલ સ્પૂન સોલ્ટ પાવડર, 1 ચમચી જેટલું દેશી ઘી નાખીશું, જેથી આપણે દાળ ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. હવે આપણે કુકરને બંધ કરી દઈશું. તો આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે પહેલા ખીચડીને બોઇલ કરી લેવાની છે. તો આ રીતે મેં એક પેન લઈ લીધું છે, એમાં ઓઇલ એડ કરીશું. ઓઇલને આપણે હીટ થવા દઈશું. તો ઓઇલ આપણું હીટ થઈ ગયું છે, એમાં એડ કરીશું આપણે જીરું. બે સુકા લાલ મરચા, ત્યારબાદ એમાં એડ કરીશું ગાર્લિક અને ચોપ કરેલું લીલું મરચું. ત્યારબાદ ચોપ કરેલી ઓનિયન, ઓનિયનનો કલર આપણે થોડો ચેન્જ થવા દેવાનો છે. ઓનિયનનો કલર ચેન્જ થઈ ગયા બાદ ત્યારબાદ આપણે એમાં ટામેટા એડ કરીશું ચોપ કરેલા. અમે 1/2 ટેબલ સ્પૂન જેટલું સોલ્ટ એડ કરીશું, જેથી આપણા ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય. 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું, 1/2 ટેબલ સ્પૂન જીરું પાવડર, 1/2 ટેબલ સ્પૂન ધાણાનો પાવડર. આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે નાખવાની થોડી કસૂરી મેથી, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ત્યારબાદ આપણે એડ કરવાનું છે જે આપણા દાળને ચોખા બોઇલ થઈ ગયા હતા એ એડ કરીશું. મસાલા સાથે મિક્સ કરી લીધા બાદ આપણે હવે એમાં પાણી એડ કરીશું. મેં અહીંયા થોડું પાણી એડ કર્યું છે, તો અહીંયા મેં થોડું પાણી એડ કરી દીધું છે. ત્યારબાદ આપણે એને 5 મિનિટ કવર કરી લઈશું. તો આપણે ચેક કરી લઈએ. આપણી સરસ રીતે બોઇલ થઈ ગઈ છે અને તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો.
આપણે દાળ ખીચડીનો ટેક્સચર આ પ્રમાણે જ રાખવાનો છે, બહુ થીક કરેલો નથી, થોડું આપણે લિક્વિડ ફોર્મમાં રાખવાને તો જ આને ખાવાની આપણને મજા આવશે. ત્યારબાદ હવે આપણે દેશી ઘીનો તડકો લગાવી દેવાનો છે. તો મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. ઘીમાં આપણે થોડું જીરું એડ કરીશું. ત્યારબાદ એમાં થોડું ગાર્લિક અને લાલ મરચું લીધું છે, એડ કરીશું. ગેસને ઓફ કરી દઈશું. ત્યારબાદ 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતે આપણી તડકાવાળી દાળ ખીચડી બનીને તૈયાર છે. ખૂબ જ હેલ્ધી અને ખાવામાં સરસ લાગે છે. તો તમે પણ તમારા ઘરે આ રીતે દાળ ખીચડી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી. થેન્ક યુ વેરી મચ.